जय सद्गुरु स्वामी प्रभु जय अंतरयामी सहजानंद दयाळु सहजानंद दयाळु पळवंत बहुनामी जय सद्गुरु स्वामी जय सद्गुरु स्वामी प्रभु जय अंतरयामी सहजानंद दयाळु सहजानंद दयाळु पळवंत बहुनामी एज स्वामीनारायण नगर परम पूज्य प्रमुख स्वामी महाराज ने वत्सल करुणा नु अभूतपूर्व सर्जन जा सतत 59 दिवस सुधी कर्तव्य निष्ठा संघ भावना अने मुख समर्पण नो समाज ने ऊर्ध्वगामी बनावतो स्रोत लाखों ने प्रेरणा पीयूष पातो रह्यो जा नैतिक अने आध्यात्मिक मूल्यों द्वारा वृक्षने हिंडोळे श्रीजी महाराजने झुलावता अक्षर ब्रह्म गुणारिकानंद स्वामी आपणने मर्म समजावे छे के ज्यां सुधी ब्रह्मना भावने पमातु नथी त्यां सुधी भगवाननी भक्तिनो अधिकार नथी। आ साचा मित्रोनु मिलन स्थान छे। गमे तेवा विपरीत संजोगोमां पण सत्य अहिंसा प्रेम श्रम श्रद्धा अने संसमागम जेवा मित्रोनो संगात मेळवीने मुलाकाती प्रगतिना पंथे गति करे छे। ज्यां मैत्री भर्या बे हाथ लंबायेला होय छे त्यां शांतिनो निवास छे। आ सिद्धांत प्रतीक द्वारा मैत्री द्वार रजू करे छे जेमां प्रवेशीने 25 लाख लोकोए जीवन दर्शन प्रदर्शन द्वारा जीवन जीवानी जड़ीबूटी मेळवी। केवल शुष्क उपदेश करता अहीं आचरण विशेष स्थान भोगवे छे। कुल 6,19,500 सीसी रक्तदान वडे आ संस्थाना संतो हरिभक्तो अने भाविकोए एशियानी मोटामां मोटी सिविल हॉस्पिटल छलकावी दीधी।
અને જીવન મરણ વચ્ચે ચોલા ખાતા કેટલાય દર્દીઓના જીવનદાનમાં સહભાગી બનતો રહ્યો। ભારતના વિવિધ પ્રાંતના લોકનૃત્યો વડે યુવા શક્તિને ખીલવતો રહ્યો। શાસ્ત્રીય તેમજ સુગમ સંગીતના ક્ષેત્રમાં પંકાયેલા કલાકારોના ભક્તિ ગીતો વડે સૌને પ્રેરતો રહ્યો અને આદિવાસીઓને પણ સમાન તક આપીને સમાજની હરોળમાં મૂકતો રહ્યો। આટલી મોટી જવાબદારીનું વહન છતાં પણ કેટલી હળવાશ, આટલી કીર્તિ છતાં કેટલી નિરભિમાનતા, સતત પુરુષાર્થ છતાં નહીં કંટાળો, નહીં કોઈ માગણી, કેવળ નિસ્વાર્થ અને મૂક સમર્પણ। સ્વયંસેવકોમાં દેખાતા આવા લોકોત્તર ગુણોને લીધે જ મુલાકાતે આવનાર દરેકને આ નગર જીવંત અને સહજ લાગતું। અહીં પ્રત્યેક રચનાઓ, પ્રત્યેક કાર્યક્રમો અને પ્રત્યેક કાર્યો એક એવા પ્રેરણાબિંદુ સાથે સંકળાયેલા હતા કે જેને કારણે આ બધું શક્ય બન્યું। એ પ્રેરણાબિંદુ એટલે મૂળક્ષર મૂર્તિ ગુણાધિતાનંદ સ્વામી, જેવું જીવન જ આ કાર્યની ગવાહી પૂરે છે। આજથી 176 વર્ષ પૂર્વે સૌરાષ્ટ્રના એક નાનકડા ગામ સારંગપુરમાં પોતાના ભક્ત રાઠોડ દાદલના ઘરે ફૂલદોલના ઉત્સવમાં ભગવાન સ્વામિનારાયણ ભક્તો સાથે રંગે રમતા હતા। ભગવાન સ્વામિનારાયણની એક લાક્ષણિકતા એ હતી કે હસતા હસતા અતિશય ગૂઢ મર્મ ભક્તોને સમજાવી દેતા। રંગે રમતા ભગવાન સ્વામિનારાયણ હેતુસર એકાએક સ્તંભી ગયા અને જ્યાં સદગુરુ ખેલે વસંત એ કબીરની હોરીમાંથી થોડી પંક્તિઓ વારંવાર બોલવા લાગ્યા, જેમાં સાચા સદગુરુનો મહિમા દેવતાઓ અને અવતારો કરતાં પણ અધિક વર્ણ્યો હતો। ભગવાન સ્વામિનારાયણે મુક્તાનંદ સ્વામી અને આનંદાનંદ સ્વામીને પોતાની પાસે બોલાવીને પૂછ્યું કે આવા સદગુરુ કોણ છે? બંને જવાબ આપ્યો, હે મહારાજ, એવા સદગુરુ તો આપ જ છો। ભગવાન સ્વામિનારાયણ કહે, હું તો સર્વોપરી ભગવાન પુરુષોત્તમ નારાયણ છું, સદગુરુ કરતાં પણ મહાન, પરંતુ આ પંક્તિમાં જે સદગુરુ બતાવ્યા તે તો ગુણાતીતાનંદ સ્વામી છે। તેઓ મનુષ્ય અને ભગવાન વચ્ચેના સેતુ સમાન છે, તેઓ મારા સર્વોત્તમ ભક્ત અને મારે રહેવાનું અક્ષરધામ છે। એક વખત ગુણાતીતાનંદ સ્વામી મંદિરના ખેતરમાં ઘાસના પૂળાની ગંજી કરી રહ્યા હતા। આ જોઈને એક ભક્ત નથુભટ્ટને મનમાં પ્રશ્ન થયો કે સ્વામી તો ઘાસના પૂળા કોઠવે છે, તો પછી અક્ષરધામ કેવી રીતે હોઈ શકે? અંતર્યામીપણે ગુણાતીતાનંદ સ્વામી નથુભટ્ટના મનમાં જાગેલી આ શંકાને પામી ગયા। તેઓએ કહ્યું, નથુ, હું કોણ છું તે તું જાણે છે? નથુભટ્ટે ના પાડી, એટલે સ્વામીએને સમાધિ કરાવી અને પોતાનું વિરાટ અને અનંતરૂપ બતાવીને બોલ્યા, જો હું પૃથ્વી કરતાં પણ મહાન છું, આ આખા બ્રહ્માંડ તો શું પણ એવા અનંત બ્રહ્માંડ કરતાં પણ મહાન છું। આ તણખલા જેમ પવનમાં ઉડ્યા કરે છે, એવી રીતે મારા એક એક રૂવાડામાં અનંત બ્રહ્માંડ ફર્યા કરે છે, કારણ કે હું તો પુરુષોત્તમ નારાયણને રહેવાનું અક્ષરધામ છું। નિત્ય પૂજાની જેમ નિત્ય સેવા એ ગુણાતીતાનંદ સ્વામીના જીવનનો ક્રમ હતો। એક વખતે જ્યારે ગુણાતીતાનંદ સ્વામી મંદિરના ચોકમાં વાસીદુ વાળતા હતા, ત્યારે તરણેતર ગાદીના મહંત ગુણાતીતાનંદ સ્વામીને મળવા માટે જૂનાગઢ આવ્યા। તેઓએ સ્વામીને પૂછ્યું કે આ મંદિરના મહંત ક્યાં મળશે? સ્વામી કહે, તમે સભામંડપમાં જાઓ, ત્યાં મળશે। તેમના ગયા પછી ગુણાતીતાનંદ સ્વામી હાથ પગ ધોઈને સભામંડપમાં પોતાની ગાદી ઉપર જઈને બેઠા। આ જોઈને તરણેતરના મહંતે અતિ આશ્ચર્ય સાથે ગુણાતીતાનંદ સ્વામીને પૂછ્યું, તમે આ મંદિરના મહંત છો? હા, પણ હમણાં તો તમે વાસીદુ વાળતા હતા. ગુણાતીતાનંદ સ્વામી કહે, અમારે ત્યાં તો જે સેવા કરે તે જ મહંત. ચોમાસાની એક અંધકાર ભરી રાત હતી, સુસવાટા સાથે પવન વાતો હતો, વરસાદ વરસતો હતો,
રેવા નીચે પલળતા પલળતા ગુણાતીતાનંદ સ્વામી શ્રીજી મહારાજની પ્રતીક્ષા કરી રહ્યા હતા. તેઓ જાણતા જ હતા કે દાદા ખાચરના દરબારમાં વાતો કરવા ગયેલા શ્રીજી મહારાજ રાત્રિ દરમિયાન ગમે ત્યારે પાછા ફરશે જ, અને ત્યારે તેઓના દર્શનની એક ઝલક પામી શકાશે. પળે પળે દરેક ક્રિયાઓમાં તેઓ શ્રીજી મહારાજને અખંડ દેખતા હોવા છતાં તક મળતા કોઈ પણ સમયે મહારાજના દર્શન ચૂકવાની એવો એમને ખપ હતો. પછી ભલે ને એ ક્ષણિક દર્શન માટે આખી રાત જાગવું પડે, અથવા તો સુસવાટા ભર્યા પવનોમાં કે અનરાધાર વરસતા વરસાદમાં કલાકોના કલાકો પલળવું પડે, આવી ગુણાતીતાનંદ સ્વામીની ભક્તિ હતી. આવી ભક્તિથી પૂર્ણ આનંદની પ્રાપ્તિ થાય છે, અને ભક્તિ મોહરે છે ભગવાનના મહિમાથી. ભગવાનના મહિમાનો પ્રસાર કરો એ જ ગુણાતીતાનંદ સ્વામીનું જીવન હતું. શ્રીજી મહારાજનો મહિમા અને ઐશ્વર્ય સૌને સમજાવવા માટે ગુણાતીતાનંદ સ્વામી એક ગામથી બીજે ગામ અવિરત વિચરતા હતા. તેઓએ અડવાણે પગે એટલું બધું વિચરણ કરેલું કે તેમના પગના તળિયા ખાસડા જેવા થઈ ગયા હતા. આ બાબતનો નિર્દેશ કરતા તેઓ કહે છે કે આ જોને, અમારા પગ વજ્ર જેવા છે, તે કાંટા વાગે નહીં અને ધગે પણ નહીં. એકવાર અમે મહારાજ પાસે જતા હતા, તે રસ્તામાં શૂળ હતી, તે કરડ કરડ બોલતી ગઈ અને અમે ચાલ્યા ગયા, કાંઈ થયું નહીં. ગુણાતીતાનંદ સ્વામીની વાતો સાદી પણ વેધક હતી. તેમની વાતોનું સ્વામીની વાતો નામના પુસ્તકમાં સંપાદન કરવામાં આવ્યું છે. તે વાતોનો આપણે રસ માણીએ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી. આપણે જાણીએ છીએ જે આપણને ભગવાનમાં હેત છે, પણ આપણા કરતાં તો ભગવાન અને સાધુને આપણા ઉપર જાજુ હેત છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી. આપણે તપાસ કરો, જે 1000 રૂપિયા મળે તેનું શું ફળ છે, 1,00,000 રૂપિયા મળે તેનું શું ફળ છે, અને 1,00,00,000 રૂપિયા મળે તેનું શું ફળ છે? કેમ, જે રોટલાથી તો વધારે ખવાતું નથી, માટે તેનો તપાસ કરો અને પાછા વળતા શીખો. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી. આ લોકમાં 2 દુઃખ છે, અન્નવસ્ત્ર ન મળે કે ન પચે, અને તે વિનાનું દુઃખ તો અજ્ઞાનનું છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી. જેમ ખાધા વિના ભૂખ જાય નહીં, તાપ્યા વિના ટાઢ જાય નહીં, અને સૂર્ય વિના અંધકાર જાય નહીં, તેમ સમાગમ વિના અજ્ઞાન જાય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી. જેટલું કંઈ માયામય સુખ છે તે દુઃખ વિનાનું હોય નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી. 100 કરોડ રૂપિયા હોય અને 1 દોકડો ખોવાઈ જાય તો ગણતીમાં નહીં, તેમ ભગવાનનો મહિમા સમજાય તેને કોઈ વાતની ગણતી ન રહે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી. જ્યાંથી અચાનક ઉચાળા ભરવા તે ઠેકાણે ઉદ્યમ કરે છે, ને જ્યાંથી કોટિકલ્પે પણ ઉચાળા નથી ભરવાના તેને અર્થે ઉદ્યમ નહીં, એ જ અજ્ઞાન છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી. ભગવાનની સ્તુતિ કરવી, પણ પોતાને પતિત અને અધમ માનવો નહીં. કેમ, જે એમ માને તો જીવમાં બળ રહે નહીં, ને જીવ ગ્લાની પામી જાય. આપણે તો ભગવાન મળ્યા છે, માટે પતિ શા સારું માનીએ, આપણે તો કૃતાર્થ માનવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી. જે જે લખ્યું તે વાંચ્યું નહીં, તો તે લખ્યું તે ન લખ્યું. કદાપી વાંચ્યું પણ તેમાં શરત ન રાખી, તો તે વાંચ્યું તે ન વાંચ્યું. કદાપી શરત રાખી પણ તેમ કરવાને માર્ગે ન ચલાય, તો પણ શું? ગુણાતીતાનંદ સ્વામીનું વિચરણ ઘણા માટે લાભદાયક હતું. એમના વ્યક્તિત્વએ બહારવટિયાઓ ઉપર પણ અજબ જાદુ કર્યો હતો. એમાંનો એક હતો વાલેરો વરુ. વાલેરો નિર્દોષ પ્રજાને પણ રંજાડતો, તેમને લૂંટતો, તેમનું અનાજ બાળી નાખતો, તેમના પશુઓને હાંકી કાઢતો અને ખૂન પણ કરી નાખતો. એક વખત ગુણાતીતાનંદ સ્વામી અને સંતો ગીરના ગીત જંગલમાં આવેલા વાલેરાના અડા પાસેથી અજાણતામાં જ પસાર થયા. વાલેરાના સાગરીતોએ બંદૂકની નાળે તેમને રોક્યા અને સૌને વાલેરાની સમક્ષ હાજર કર્યા. સાથેના સૌ જ્યારે ભયભીત હતા, ત્યારે ગુણાતીતાનંદ સ્વામી સ્વસ્થ હતા. એમની આ શાંત મુખમુદ્રા જ્યારે વાલેરાએ જોઈ, ત્યારે તે અચકાયો. તેને બંદૂક નીચે મૂકી તે સ્વામીની આંખમાં પોતાની આંખ પરોવી શક્યો નહીં. એને આખા શરીરમાં રોમાંચ અને કદી ન અનુભવેલ શાંતિનો અનુભવ કર્યો. પોતાના પાપો ઓગળતા હોય એવું તેને લાગ્યું. એક કઠોર ડાકુ મૃદુ થઈ રહ્યો હતો. એને ખબર નહોતી કે એને શું થઈ રહ્યું હતું. ધીરે રહી તેને માથું ઊંચું કર્યું, સ્વામીની આંખમાં આંખ પરોવી અને બોલ્યો, હવેથી હું બારવટ્યું નહીં કરું.
एक वक्त गीरना जंगल वच्चे आवेला माळिया गामनी सीममां गुणादितानंद स्वामी रामाहाटी नामना एक माणसने मळ्या। स्वामी ने खबर पड़ी के रामो मांस अने दारूनो व्यसनी छे। स्वामी तेने पूछ्यु, रामा, तमारा गीरनो सावज कोई दी माणसनुं खाणुं खाय? रामो बोल्यो, शू वात करो छो स्वामी, अमारो सावज भूखे मरी जाय पण माणसनुं खाणुं खातो हशे? स्वामी कहे, रामा, पशु जेवुं पशु पण समझे छे के माणसनुं खाणुं न खवाय, पण माणस केम नहीं समझतो होय? रामाहाटी माटे आटली टकोर पूरती हती। एने दारू अने मांसनो त्याग कर्यो, परंतु आ त्यागनी पाछळ स्वामीनो आत्मीय भाव तेने वधु स्पर्शी गयो। आवा तो घणा माणसोने स्वामीए सुधार्या हता, परंतु केटलाक एवा पण हता जेमने स्वामीनी आ प्रवृत्ति गमती नहीं। एकवार गुणादितानंद स्वामी ने केटलाक संतो जूनासावर गाममां पधार्या। गामधणी उगोखुमान सत्संगनो द्वेषी हतो। एले मनमां थयुं के आ स्वामीनारायणना मूंडियाओ गाम लोकोने बगाड़ी नाखशे, एटले तेने अने तेना माणसोए संतो पर गाळोना वरसाद साथे पत्थरोनो पण वरसाद वरसाव्यो अने बावळनी सोटीओथी संतोने मारता मारता गाम बार काढी हाक्या। લોહી લુવાણ સંતોએ એક ઝાડ નીચે આશ્રય લીધો। તે વખતે ત્યાંથી પસાર થતા કેટલા ગામ લોકોને અંદરોઅંદર વાત કરતા ગુણાતીતાનંદ સ્વામી સાંભળ્યા કે ઉગા ખુમાણે 60 વર્ષની ઉંમરમાં એક પણ સારું કર્મ કર્યું નથી, વળી કીડી જેવા જીવને પણ ન દુખવે એવા નિર્દોષ સંતોને પણ માર્યા, ભગવાનને સંતાન ક્યાંથી આપે? આ સાંભળતા જ ગુણાતીતાનંદ સ્વામીનું હૃદય કરુણાથી ભરાઈ ગયું। તેમણે બધા જ સંતોને ભેગા કરીને પ્રાર્થના કરી કે ભગવાન ઉગાને ગુણિયલ પુત્ર આપે, અને તેમની પ્રાર્થના ફળી। એકવાર ગુણાતીતાનંદ સ્વામી અમરેલીમાં બિરાજતા હતા। ઘણા હરિભક્તો સ્વામી પાસે આવતા, પ્રશ્નો પૂછતા અને સમાધાન મેળવતા। એકવાર ઝીણા શુક્લે સ્વામીશ્રીને પૂછ્યું કે સ્વામી, આ તમારા સત્સંગીઓ છે, તેમને તમારામાં બહુ હેત દેખાય છે, તમારા માટે મરી મટે અને જેમ કહો તેમ કરે, એટલું હેત તો એમના સ્ત્રી છોકરામાં પણ નહીં હોય, તમે કહો તો ઘરબાર પણ ત્યજી દે ને અહીં રહી જાય અને તમારા વચને ઊભા સુકાય, એનું શું કારણ છે? સ્વામીશ્રીએ ધીરેથી કહ્યું, તમને કદાચ ખબર નહીં હોય, તેમને વર્ષો વર્ષ બે ગાળા ભરીને અનાજ આપીએ છીએ તો અમારામાં હેત કેમ ન થાય? આશ્ચર્ય સાથે ઝીણા શુક્લે ફરી પૂછ્યું કે તમારા સત્સંગીઓ તો ઘણા છે, એ બધાને બબે ગાળા ક્યાંથી આપો? સ્વામીશ્રી કહે, જુઓ, અમે તેઓને ચોરી, જુગાર, વ્યભિચાર અને અફીણ વગેરે વ્યસનો મુકાવીએ છીએ અને ડાકલા બેસારવા, બજાણિયા, દાણા જોવરાવવા, ટીપણા જોવરાવવા, ગ્રહ પનોતી, રાંદેલ તેડાવી, ભવાયા રમાડવા વગેરે વહેમો મુકાવીએ છીએ। આ બધા વ્યસન અને વહેમનો જે ખર્ચ થાય એમાંથી વર્ષે બે ગાળા અનાજ કેમ ના આવે? ત્યારે શુક્લે કાન પકડીને કહ્યું કે હા સ્વામી, આપની વાત સાચી છે, એ તો બે ગાડાથી પણ વધી જાય। પછી સ્વામીશ્રીએ તેઓને કહ્યું કે તેઓને અમારામાં હેત કેમ ન થાય? ગુણાદિતાનંદ સ્વામી માનવતાના ઘડવૈયા હતા। તેઓએ હજારોને આધ્યાત્મિકતાની ટોચે પહોંચાડ્યા હતા, પરંતુ પોતાના જેવા જ સમર્થ અનુગામી બ્રહ્મસ્વરૂપ ભગતજી મહારાજને તૈયાર કર્યા એમનું સૌથી મહાન કાર્ય હતું। ભગતજી મહારાજે ગુણાદિતાનંદ સ્વામીની 12 વર્ષ સુધી શ્રદ્ધાપૂર્વક સેવા કરી અને સ્વામીની મરજી પ્રમાણે પોતાનું જીવન ઘડ્યું। એમની ભક્તિથી ગુણાદિતાનંદ સ્વામી એટલા બધા રાજી થઈ ગયા કે એમને ભગવાનનો સાક્ષાત્કાર કરાવ્યો। એમની કૃપાથી ભગતજી મહારાજ અનંત કોટી બ્રહ્માંડોને હસતા મલકવત દેખતા હતા। એમના જેવા સમર્થ અનુગામી શાસ્ત્રીજી મહારાજ થકી ભગતજી મહારાજનું કાર્ય ચાલુ રહ્યું। એમના પછી યોગીજી મહારાજે સત્સંગનું સુકાન સંભાળ્યું। આધ્યાત્મિકતાની આ મશાલ અદ્યાપી પર્યંત પ્રગટ બ્રહ્મ સ્વરૂપ પ્રમુખ સ્વામી દ્વારા પ્રજ્વલિત છે। ગુણાતીતાનંદ સ્વામી જેવી વિભૂતિઓ સદા અમર છે। તેઓ એકવાર કહ્યું હતું કે તમારા બધાના દેહ તો થોડા વર્ષોમાં પડી જશે અને હું તો ચિરંજીવ છું। 27 ઓક્ટોબર થી 3 ડિસેમ્બર સુધીના કાર્યક્રમોની હવે આપણે ઝાંખી કરીએ। શરદ પૂનમના દિવસે
सत्संगना अग्रणी हरिभक्तो परम भगवदीय सीटी पटेल, परम भगवदीय महेन्द्रभाई बेरिस्टर, परम भगवदीय जशभाई पटेल अले परम भगवदीय केसी पटेले प्रवचन द्वारा गुणादितानंद स्वामी ने अंजलि अर्पी। ब्राह्मणों बटुको छे एने आज जनोई आपवामां आवे छे, એટલે જનોઈનો અર્થ શું છે કે આપણે શુદ્ધ બ્રાહ્મણ બનવાનું છે। પછી એમને બ્રાહ્મણ ને ગમે ત્યાં ખાઈ લેવું, ગમે ત્યાં પી લેવું, ગમે તો હું એ ના થાય, આપણે આહાર શુદ્ધ થાય અને આપણે વિદ્યા બનવાની છે। બ્રાહ્મણ છે, સાધુ છે, અને વિદ્યા બનીને લોકોને ધર્મનો ઉપદેશ આપવાનો હોય, લોકોને ધર્મને માર્ગે ચડાવવાનો, એટલે આપણે પણ એવા શુદ્ધ બનવો એ આપણું કામ છે। એટલે દરરોજ સવારે વહેલા ઉઠી જવું, નાહી ધોઈ પવિત્ર કરીને ભગવાનની પૂજા પાઠ કરી અને વિદ્યા અભ્યાસ સારો કરી અને પછી આ કરવાનું છે। એટલે આપણે બહારનું કંઈ પણ તમાકુ મસાલા પાન બાન જે કંઈ હોય છોકરાઓમાં કાઢી રાખવા, કોઈ ખાવું નહીં, પીવું નહીં, કંઈ નહીં। શુદ્ધ બ્રાહ્મણ એટલે શુદ્ધ જ, આજે ગમે ત્યાં માણસો ખાઈ લે છે, હોટલોમાં જાય છે, એવું આપણે કરવાનું નહીં। અને દરરોજ ભગવાનને હંભાળીને બહાર રાખજો અને સારા શુદ્ધ જેને આપણે બ્રાહ્મણ કહી શકાય એવા સંસ્કાર આપણે દ્રઢ કરવાના છે। અને મહારાજ સ્વામિનારાયણ ભગવાન અને એને વિશે શ્રદ્ધા દ્રઢતા ભાવ બે રાખી અને આપણે ભગવાનની સારી રીતે પૂજા પાઠ કરવી અને સારો અભ્યાસ કરવાનો, તો બધાને આશીર્વાદ છે કે બધા સરસ રીતે એવા તૈયાર થાવ કે આપણે આપણા સારી રીતે સંસ્કાર મેળવી અભ્યાસ કરી અને ધર્મની ભાવના આપણે દ્રઢ કરીએ। કશું ભગે ન્યામની યે થાલા એની મી ચીઝો ના લો લે ચીક લેગા યા ચીઝો ના લો લે ચીક તે કશું ભગે પંદો યોયા ચીઝો યા દે દોયા થાલે મને થાને કે ભગે શમદે શુગીય બતા શરા યાવરે ચીઝો યા દે દોયા થાલે કશું રે થના છે દિશા યાવરે છે। ઇસ સ્વામી નારાયણ સંસ્થાન ને અપને હી સંપ્રદાય કો હી નહીં બલ્કિ समाज में जाकर घूम घूम कर इस समाज के कुरीतियों को निराकरण करके बड़ी समाज के कल्याण के लिए कृपा की है, दृष्टि दी है, ये एक बहुत बड़ा काम है। मेरे दृष्टि में तथा यहाँ के सदस्यों ने बताया है कि बहुत से नवयुवकों इस संस्थान में प्रवृत्त होकर और प्रवृत्त होकर जितने समाज में कुप्रवृत्तियां हैं उसको निराकरण के लिए अग्रसर है, जिसके लिए मैं बहुत बहुत अनुमोदन करता हूं। तो का प्रदान ए विषय पर व्याख्यान आप तते हुए जनायु के छोटा सा बच्चा मूल जी आप पढ़ते हैं, एक महंत से प्रश्न पूछते हैं, कहते हैं कि कारण क्या है और कार्य क्या है। सभी लोग तो चकित हो जाते हैं, छोटा सा बच्चा पूछता है कि कारण क्या है और कार्य क्या है, कोई उत्तर नहीं दे पा रहा है। और मूल जी ही उत्तर देते हैं, कहते हैं कारण वही ईश्वर है, परमेश्वर है, और यह जो कार्य संसार है, तात्पर्य यह है, मैं यह बताने की चेष्टा कर रहा हूं कि ये संत कौन है, ये शास्त्र कौन है। शास्त्र तो संत ही बनाता है, तो संत और शास्त्र में अंतर नहीं है, पर संत की विशेषता यह है कि संत जब सामने रहते हैं तो मानो शास्त्र चलता फिरता दिखाई देता है। शास्त्र तो किताबों के समान और संत तो चलते हुए शास्त्रों के समान है, प्राणवान जो बताते हैं, सिखा देते हैं, जिनको देख करके हम सब